ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ એકબીજા પક્ષમાં જોડાઈ રહ્યાની હવા ચાલી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખ ચેતર વસાવા સહિતના કાર્યકર્તાઓ બીટીપીમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા નર્મદા જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખ ચેતર વસાવા તથા દેડિયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાની તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપી દઈ અને દિલ્હી ખાતે જઈને અરવિંદ કેજરીવાલને મળીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા વિધાનસભાની ચૂંટણી પહેલા જ બીટીપીના નર્મદા જિલ્લાના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા બીટીપીને મોટો ફટકો પડ્યો હતો ગુજરાતમાં વિધાનસભાના પડઘમ વાગી રહેલા છે ત્યારે બીટીપીના હાઈકમાન્ડ દ્વારા કોઈ જાતના નિર્ણય લેવામાં આવ્યા નથી. અમે અનેકવાર પૂછ્યું છે કોની સાથે ગઠબંધન થાય છે અને કોની સાથે ગઠબંધન તૂટી ગયું છે, પછી બી ઘરમાંથી એ લોકો નિર્ણય અમને જાહેર કરતા નથી. એટલે અનેક મૂંઝવણો અમે વેઠી રહેલા છે, અનેક લોકોના ફોનો પણ આવે છે, જવાબ આપીને અમે થાકી ગયેલા છે. એટલે આજે ના છૂટકે અમે ડેડિયાપાડામાંથી અનેક આગેવાનો 500થી વધુ આગેવાનો અમે સ્વૈચ્છિક રાજીનામું આપીએ છીએ. અમારી અવગણના કરવામાં આવે છે, જે બદલ અમને ખૂબ દુઃખ થાય છે. અને જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહેલી છે ત્યારે અને અમારી માંગણીઓ અમે કેજરીવાલજી સાહેબ સાથે મળ્યા, એમને અમારી માંગણીઓ મૂકી, કેજરીવાલ સાહેબે અમારી માંગણીઓ સ્વીકૃત કરી છે. અને આવનાર સમયમાં અમારી જે સીમિત લડાઈ હતી એ લડાઈ હવે આવનાર સમયમાં વિધાનસભા, લોકસભા અને રાજ્યસભામાં ગુંજે એના માટે જળ જંગલ જમીનની લડાઈ, પાંચમી અનુસૂચિની લડાઈ, પેશા એક્ટની લડાઈ દેશ લેવલે જાય એના માટે આજે અમે કેજરીવાલ સાહેબને મળ્યા છે. એમણે અમારી તમામ માંગણીઓ સ્વીકારી છે. એટલે આવનાર સમયમાં આ પરિવર્તનની લહેરમાં જોડાઈને અમે કેજરીવાલ સાહેબની વિચારધારા અને આગળ વધાવીશું. એટલે આ રીતનું અમે આગળ વધી રહેલા છે. ચૈતરભાઈ વસાવા, રેડિયો પાડા.